सब्सक्राइब करो आ चैनल ने। હું તને કઈ પૂછવા આવ્યો તો હવે ભૂલી જાઓ એ પહેલા જલ્દીથી પૂછી લો હા શું પૂછી લઉં અરે જે પૂછવા આવ્યા છો તે હા શર્મી ઓ માય ગોડ શું થયું ગજબ થઈ ગયો શું ગજબ થયો ગજબ થઈ ગયો શર્મી અરે શું હું તને જે પૂછવા આવ્યો તો એ જ ભૂલી ગયો હે ભગવાન આવો ભૂલકણો ભરથાર મારે નસીબે ક્યાં પડ્યો ભૂલથી પરાગ મારી તમને એક રિક્વેસ્ટ છે તમને કઈ યાદ ન રહેતું હોય ને તો કઈ નહીં પણ તમને જે ભૂલી જવાની ટેવ છે એ તો કમસે કમ યાદ રાખો ઓહો આ ડોક્ટર મને કહે છે તમને જે યાદ નથી રહેતું એ તમે ભૂલી જાઓ અને તું મને કહે છે કે આ ભૂલી જવાની ટેવ છે એ યાદ રાખો હવે ડોક્ટર ની વાત ભૂલી જાઓ ને મારી વાત યાદ રાખો આટલું બધું યાદ રાખવા જઈશ તો હું ખરેખર ગાંડો થઈ જઈશ ગોડ અને એટલા માટે જ મને યાદ રહે એટલા માટે જો પેલું પુસ્તક હંમેશા સાથે લાવું છું ને ખરી હા યાદ રાખવાની કળા હા 10મી વાર લઈ આવ્યા કરેક્ટ એટલે આમું કે એટલો બધો ભૂલકણો નથી આ તો તારી હાજીમાં ક્યારેક કોઈ વખત અમુક વસ્તુ અમુક ટાઈમે ભૂલી જાઉં છું બસ એટલું જ તો પછી મને પરણવાનું કેમ ન ભૂલી ગયા એ તો કઈ ભૂલાય એ તો કઈ ભૂલાય કોઈ દિવસ અરે ભૂલો તો ખરા મને શર્મી મને બરાબર યાદ છે દિવસ બરાબર મને યાદ છે એ દિવસ હતો 31મી માર્ચ અને રવિવાર એ દિવસે રવિવારનો તો શુક્રવાર હતો અને 31મી માર્ચ નહીં પહેલી એપ્રિલ હતી વોટ અ ફૂલ યુ મેડ આઉટ ઓફ મી અરે તમને ખબર છે તમારા ભૂલકણા સ્વભાવને લીધે મને કેટલો ત્રાસ થાય છે કેમ અરે શરો ત્રાસ તમને છૂટા મૂકીને હું ક્યાંય જઈ શકું એમ નથી છૂટા મૂકીને એટલે હું કઈ પાળેલું જાનવર છું તમે તો એના કરતા પણ ગયેલા છો એટલે તું મને એમ કહેવા માંગે છે કે તે મને જીવન સાથી તરીકે ખોટો પસંદ કર્યો છે હા મારે તો એવો પતિ જોઈતો હતો જે હું આવું ત્યારે દરવાજા પર મારું સ્વાગત કરે મારી આગળ પાછળ ફર્યા કરે હું કહું બેસ તો બેસે હું કહું ઉભો થા તો ઉભો થાય હું કહું ત્યારે ખાય હું કહું ત્યારે ફરવા જાય આ જીવન મારા ચરણોમાં આળોટ્યા કરે અને બસ મને વફાદાર રહે એમ તો તારે પતિ નહીં પાળેલો કૂતરો જોઈતો હતો કમસે કમ એને લઈને હું મારે પિયર તો જઈ શકત તો તારે પિયર જવાની શું જરૂર છે તારા પિયરે આવો વર્ષમાં દર 3 મહિને આપણે તો અહીં આવીને પડે જ છે ને માથે હવા ફેરનું બાનું કાઢીને એ લોકો હવા ફેર કરવા નથી આવતા મારા ઉપરની લાગણીને કારણે આવે છે એ લોકોથી મારો વિરહ સહન નથી થતો
સમજાવે લાગણી અને વીરા વીરા હા આ વીરા પરથી મને યાદ આવ્યું શું આજે છે ને એક બહુ સરસ આર્ટિકલ હું વાંચતો હતો એ આર્ટિકલમાં એમ લખ્યું હતું એટલે કે એનું નામ છે પ્રસન્ન દાંપત્ય પતિ પત્ની જો પ્રેમપૂર્વક પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી જીવવું હોય તો વચ્ચે વચ્ચે થોડો વિયોગ થોડો થોડો વિરહ એટલે કે એકબીજાથી અલગ રહેવું બહુ જરૂરી છે આવું કોણે લખ્યું છે હવે જેને લખ્યું હોય તેને હવે વોટ ઇઝ ધેર ઇન અ નેમ કાલિદાસે કહ્યું છે ને વોટ ઇઝ ધેર ઇન અ નેમ આવું કાલિદાસે નથી કહ્યું શેક્સપિયરે કહ્યું છે ઓહ હવે જેને કહ્યું તેને આખરે નામની જ ભાંજગઢ થઈને પણ કોઈ બહુ મોટા સાહિત્યકારે લખ્યું છે એક કામ કરું હું છે ને જઈને પેલું ન્યૂઝપેપર લઈ આવું જેમાં આર્ટિકલ છે તે ઓ હવે રહેવા દો મારે કંઈ નથી જોવું તમે અહીંયા ઉભા રહો ઉભા રહો અને મને એ કહો કે શું આપણે આપણા લગ્ન જીવનમાં સુખી નથી આપણે તો બહુ સુખી છીએ આપણા પેલા પાડોશી ઐશ્વર્યા ને વિજય કરતા આપણે તો બહુ સુખી છીએ તો પેલી ઐશ્વર્યા એના પતિ વિજય ને મિનિટે 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 ધમકાવે જ્યારે તું હું તું મને કલાકે 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 ધમકાવે તો ખરી જ અને એટલા માટે જ આ તારે વારે વારે ગુસ્સે ન થવું પડે તો આ છોટા પડવાનો આઈડિયા કેવો લાગ્યો શું કહ્યું મે 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 એટલે હું એમ કહેવા માંગુ છું કે હંમેશ માટે નહીં ટેમ્પરરી ટેમ્પરરી નહીં એટલે મતલબ કે આપણે બંને જણા વેકેશન પર ચાલી જઈએ એટલે તું જા તારી નીરુમાસીને ત્યાં અને હું જાઉં મારા બલ્લુ કાકાને ત્યાં કેવો લાગ્યો મારો આઈડિયા બકવાસ મને હતું જ મને હતું જ કે મારો સોના જેવો આઈડિયા તને બકવાસ લાગશે જ મને લાગે છે કે તમે જરૂર મારાથી કંઈક છુપાવી રહ્યા છો અને બીજું તમે મને બહારગામ શું કામ મોકલવા માંગો છો નહીં નહીં એટલે બહારગામ એટલે તું બરાબર એનો અર્થ સમજી નહીં 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 મારો કહેવાનો મતલબ એમ છે કે જો આપણે થોડો વખત માટે અલગ પડીએ ને તો તો આપણી બંને વચ્ચેનો પ્રેમ જામે આપણો પ્રેમ કઈ દહીં કે બરફ છે કે જામી જાય નહીં 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 એમ નહીં એટલે જો થોડો વખત માટે આપણે અલગ રહીએ ને આ વેકેશન પર જઈએ ને તો હું આ લગ્ન બંધનમાંથી ફ્રી થઉં ફ્રી થઉં આવી વાહિયાત વાત મેં મારી જિંદગીમાં ક્યારેય સાંભળી નથી સાંભળવી પડે શર્મી આવી વાહિયાત વાત પણ સાંભળવી પડે ને વાહિયાત વાત જોવી પણ પડે મને લાગે છે કે હવે તમને મારા પર પ્રેમ નથી રહ્યો અરે અરે શર્મી તું તો રડવા માંડી અરે બે એવું નથી શર્મી તું આવું નહીં કર શર્મી તું તો રડવા માંડી બે મેં તને આઈડિયા કહ્યો મારી ભૂલ થઈ ગઈ બસ સોરી જરા ઊભી થા તો બેસી જા તો કોણ જાણે હું ઉપરથી મને આવ્યો તારે મારી સાથે ન્યૂઝપેપર લાવ્યો તો એ મેં ક્યાં મૂકી દીધું મને મળતું જ નથી તમારો જમણો હાથ ક્યાં છે અરે અરે કમાલ કરી નાખી શર્મી મારું ન્યૂઝપેપર મને મળી ગયું યુ આર બ્રિલિયન્ટ તું તો એક મોટી સાયન્ટિસ્ટ જેવી છે યુ આર એન એન્જિનિયર બસ બસ મારા વખાણ કરવાનો છોડો અને જાઓ જલ્દીથી કપડાં પહેરીને આવો હા એક કપડાં પહેરીને આવું એટલે હું કે એટલો બધો ભૂડકલો નથી કપડાં તો મેં પહેરેલા છે હવે આ કપડાં નહીં સારા કપડાં જમીને આપણે તરત બહાર જવાનું છે અને જો સૂટ પહેરજો હા બહાર જવાનું છે હા એમ આટલી નવાઈ છે ને લાગે છે શું આપણે સાથે કોઈ દિવસ બહાર નથી ગયા હવે તું કહે છે તો આપણે સાથે બહાર ગયા જોઈશું પણ બહાર જવાનું કઈ કારણ આજે કયો દિવસ છે ભૂલી ગયા ને તું બોલતી નહીં અચ્છા તું બોલતી નહીં મને મને યાદ છે મને યાદ છે આજે આજે આવતા મહિનાની આખર સુધી માથે યાદ આવી જશે કે આજે શનિવાર છે કરેક્ટ આજે શનિવાર છે યુ આર રાઈટ અરે હમણાં હું બે દિવસ પહેલા જ કોઈને કહેતો હતો બે દિવસ પહેલા નહીં ગઈકાલે અને કોઈને નહીં મને જ કહેતા હતા શું કહેતો હતો કેમ તમને યાદ નથી ના ના મને તો યાદ છે મારે તો જાણવું છે કે તને યાદ છે કે નહીં આજે તમે મને શોપિંગ પર લઈ જવાના છો કરેક્ટ હવે મને યાદ આવી ગયું મને જે કહ્યું તે યાદ આવી ગયું ના 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 હું તને ઉપરથી નીચે શું પૂછવા આવ્યો તો એ મને યાદ આવી ગયું શું સાબુ ક્યાં છે સાબુ હા કયો સાબુ નાવાનો સાબુ એ તો ડબ્બીમાં હોય ને ભલે પણ ડબ્બી ક્યાં છે ડબ્બી બાથરૂમમાં ઓકે ઓકે ઓ ગોડ આમ ઓકે ઓકે અને બાથરૂમ ક્યાં છે મને તું કહેતી નહીં મને ખબર છે બાથરૂમ ક્યાં છે આ આઈ નો એક મિનિટ અહીં આવો
આવો અને જુઓ, તૈયાર થઈને આવો ને ત્યારે મેં તમને તમારી વર્ષગાંઠે જે ટાઈ પ્રેઝન્ટ આપી હતી ને એ પહેરજો. ઓલરાઈટ. કઈ વર્ષગાંઠે? અરે ગયે વર્ષે મેં તમને જે તમારી વર્ષગાંઠે ટાઈ પ્રેઝન્ટ આપી હતી ને એ પહેરજો. તમે કામ કરો, તમારા રૂમાલમાં ગાંઠ મારો એટલે તમને યાદ રહે કે કઈ ટાઈ પહેરવાની છે. ના, આઈ એમ સોરી, આ વખતે હું તારી વાત બિલકુલ માનવાનો નથી. કારણ કે આ દર વખતે રૂમાલને ગાંઠ મારી મારીને મારી પાસે આ એક પણ સારો રૂમાલ બચ્યો નથી. આ જો, આ જો, આ મારા રૂમાલોની હાલત તું જો, કેટલી ગાંઠ મારી છે અને આ બધી ગાંઠ મેં શું કામ મારી છે એ પણ મને તો હવે યાદ નથી. હવે શું, જાઓ જલ્દીથી તૈયાર થઈને આવો. અરે ત્યાં ક્યાં જાઓ છો? કે બેડરૂમ અહીંયા છે. હા હા, જાઓ જલ્દીથી તૈયાર થઈને આવો. એ લોકો બી એને નથી પકડીને લઈ ગયા, કોણ જાણે ક્યાં જતો રહ્યો. એક મિનિટ, તમે એમ કરો કે લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં જઈને કમ્પ્લેન કરો, કદાચ કોઈ એમને ત્યાં મૂકી આવ્યું હોય. હે, હું એ જાણી શકું કે મને આવી સલાહ આપનાર તમે કોણ? હું મિસિસ શેઠ. મિસિસ શેઠ? મેં તો તમને પહેલી વાર જોયા. ક્યાંથી જોયા હોય? અમારા લગ્ન પછી હું પહેલી વાર જ આવી છું. તમને ખબર છે પરાગ પરણેલા છે? હા મને ખબર છે. તોય તમે લગ્ન કર્યા? મારે ક્યાં એમની સાથે આખું જીવન રહેવાનું છે. એટલે તમે જુદા રહેવાના છો? હા, એકચ્યુઅલી છે ને અમારા લગ્ન થઈ ગયા પછી જ મને ખબર પડી કે પરાગને પત્ની છે, એટલે જ અમે સેપરેટ રહેવાનું નક્કી કર્યું છે. શું છે કે એક મેનમાં બે તલવાર ના રહી શકે. એટલે તમને પરાગના લગ્નનો વિરોધ નથી? ના, મને શા માટે વિરોધ હોય, એ એની પર્સનલ લાઈફ છે. પણ હા, જો એની પત્ની અમારે પર્સનલ લાઈફમાં માથું મારે ને તો હું જરૂર એનો વિરોધ કરું. પણ તમને એક વાત કહું, મને એની પત્નીની બહુ દયા આવે છે. હા હે, કેમ? તમે તો જાણતા જ હશો ને કે મિસ્ટર શેઠ કેટલા ભૂલકણા છે. મેડમ 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 મેડમ, તમારું ક્યારનું ડાઇનર રેડી થઈને તમે રેડી થાવ એની રાહ જોતું પડ્યું છે. ડાઇનર? ઓ ડિનર, હાઉ સ્વીટ ઓફ યુ. હવે એ સ્વીટ પણ છે. હાલો હાલો. હા એક્સક્યુઝ મી, હું આવું છું. હા હાલો. એ જુરબા, અહીંયા આવ. મારા ઠાર, આ બાઈ મને નહીં છોડે, મારા ગાભા કાઢી નાખશે. એ તને ખબર છે આ પરાગની બીજી બૈરી છે? કેવી વાત કરો છો, મને ખબર ન હોય. તને ખબર છે કે નહીં? હા મને ખબર છે, સાહેબે જ મને કીધું છે કે એની ટેમ્પરરી વાઈફ છે અને કીધું છે કે એને જે કામ માટે અહીંયા બોલાવી છે એ કામ પતી ગયા પછી એ જાતી રહેશે, એ થોડા કલાકની જ મહેમાન છે. તું સાચું કહે છે? હવે તમારા હમ હું છે કે આ તો એમના હાઈ આવ્યા છે ને એટલે કેવા ખતર આવું કે. નહીં તો બેન બા આવે ને ત્યાં સુધી એને ઘરમાં રાખે, સમજી ગયા તમે? મેં પરાગને આવો તો નહોતો જ ધાર્યો. હવે આ બધું તમારા દાયરા પ્રમાણે થોડી થાય છે. તમારા દાયરામાં તમારા ધણી આ વિજયભાઈ નથી તો પછી આ પરાગભાઈ હું કામ ને રહીએ? પણ મને તો આ બધી વાતની બહુ જ નવાઈ લાગે છે. હવે આ તમારા માટે નવાઈ હશે, બાકી મેં તો છે ને આ ઘેર ઘેર આ બધું ભાડ્યું છે. તે હારું તમને નોકર લોકોને જ કેમ દેખાતું હશે? કારણ કે નોકરો છે ને 24 કલાક ઘરમાં આટા મારતા હોય છે આંખું ખુલ્લી રાખીને, એટલે. હા હા ચાલ, હવે ઠીક છે ઠીક છે. પણ છે ને તું શર્મી ભાભી આવશે ને તારી ત્યારે એને બધું જ કહી દેવાની છું કે એની પીઠ પાછળ પરાગ કેવી રાસલીલાઓ રમે છે. જો વિજય આવે ને એને સીધો ઘરે મોકલાવી દેજે, ક્યાંય આડો અવડો ના જાય, હું ઘરે જ આવું. ઓહો, હાસ આ બલાટડીઓ, આ ખરેખર આ વિજયભાઈ ખરા છે. વિજયભાઈ ને ધન્ય છે. વિજયભાઈ તમે અહીં છો? એ સૂર્ય ભાભી, એ સૂર્ય ભાભી. હવે આ શેઠણી તમને જ ગોતે છે. અરે મૂંગો મરને શું કામ ને હિંગના ઝાડને હલાવે છે યાર? હાવ મફતમાં? હા ઇમોશનલ બ્લેકમેલ. અરે આપું છું આપું છું. આ લે 50 રૂપિયા. હવે રાખો રાખો, હું રાતના 10 પછી છે ને હોથી ઓછા લેતો જ નથી. એ
આ તારો શેઠ છે ને એ કરોડપતિ થવાનો છે, એની પાસે જઈને માંગ. ચલ ભાગ 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 જલ્દી. હવે પચ્ચા તો લાવો. અરે ભાગ ચલ. પચ્ચા તો લાવો. હશ, બધું બરાબર સેટલ થઈ ગયું. આ વખતે ગેરેજમાં આગ લાગે ન તો સારું. તું કોની વાત કરે છે યાર? અરે ચંપા કાકાના બલ્લુ ની. અરે બલ્લુ કાકાના ચંપા ની યાર. અરે બધું એકનું એક જ થયું ને યાર હવે. અરે તો સારું છે કે તારે એક જ કાકા છે. અરે નહીતર કેટલો મોટો ગોટાળો થાય તને ખબર છે યાર? હા યાર, એક જ કાકા અને તે પણ કેવા કાકા. મારી બંદૂક જોઈને ગભરાઈ ગયા ને? હા, માય ગોડ, જોયા મારા નસીબજી હાથમાં એક ફૂટી કોડી નથી આવી. તે પહેલા તો રસ્તા પરના હાલી મવાલી લૂંટારુઓ મને લૂંટવા પણ આવી ગયા. તારા કાકાને ડાકુ કે છે, લૂંટારો કે છે. જો તું મારા ભૂલકડા ભાઈનો એકનો એક દીકરો ના હોત અને હું નિસંતાન ના હોત તો હમણાં જ તને ગોળી દીધો. કોણ છે આ મારા કાકા વાળો માણસ? બલ્લુ કાકા. બલ્લુ કાકા કોણ છે? જલ્દી યાદ કર, એટલે મારે ગોળી છોડી કે નહીં મને ખબર પડે. હા હા, એ હા હા, એક મિનિટ એક મિનિટ, હું મારી ઓળખાણ આપું છું. બલ્લુ કાકા, મારું નામ વિજય, હું પરાગનો છે ને નાનપણનો મિત્ર છું. કમાલ નો બચ્ચી કહો. બલ્લુ કાકા, તમે તમે આ પરાગ જેવા ભૂલકણા તો નથી ને? કેમ ના, આ તો છે ને આ જાણવા ખાતર જ પૂછી લીધું. આ શું છે કે તમે આમ ભૂલમાં ને ભૂલમાં આ બંદૂકથી મને આમ ગોળીએ દઈ દો અને પછી સોરી કહો? ત્યાં સુધીમાં તો દુનિયાના લોકો મને ભૂલી ગયા હોય ને કાકા. કેમ, આ દુનિયાના લોકો એટલા બધા ભૂલકણા છે કે પછી તમે લોકો એવું કોઈ કામ જ નથી કર્યું કે લોકો તમને યાદ કરે? હોશિયારી નહીં મારવાની મારી સામે. પરાગ, તને મારો SMS તો સમયસર મળી ગયો હતો ને? જી બલ્લુ કાકા, મને તમારો SMS મળી ગયો હતો. ચંપા અહીંયા સમયસર આવી ગઈ હતી ને? જી બલ્લુ કાકા, ચંપા સમયસર આવી ગઈ અને એની બધી વ્યવસ્થા પણ મેં કરી નાખી છે. થેન્ક્સ અ લોટ. તું નહીં માને પણ? હું શું કામ નહીં માનું, હું તો તમારી વાત માનું જ ને. હા, એ પણ વાત ખરી, તારે તો મારું માનવું જ પડે ને. હા, નહીં માને તો આ બંદૂક જોઈ છે કાકા, ભડાકે દઈ દે. ચૂપ રે. હા તો પરા જી, ચંપાનું મૂળ નામ ચિલી, પણ મારા સર્કલમાં બધા એને સિલી કે. મૂળ નામ સિલી, ચંપા ને ચિલી, ચિલી ને સિલી. પેલી બાજુ જો વધારે મશ્કરી કરી છે ને તો એક ગોળી મારીશ, તારા શરીરના 10-10 ટુકડા થઈ જશે, સમજો? હા તો પરાગ, હું તને શું કહેતો હતો, મારી ચંપાનું નામ ચિલી પણ મારા સર્કલમાં બધાને સિલી કે, એટલે મેં જ એનું નામ બદલીને ચંપા રાખ્યું. શું છે, ચંપા બહુ યુનિક નામ લાગે. કેવી લાગી મારી ચંપા? સારી લાગી. માત્ર સારી લાગી? અરે બહુ સારી લાગી, બહુ સારી, બહુ સારી છે, બહુ સારી, બહુ સારી લાગી, બહુ સારી લાગી, એકદમ ફર્સ્ટ ગ્રેડ ની છે. ફર્સ્ટ ગ્રેડ ની લાગે જ ને, ગીરના જંગલમાંથી મળી હતી. ગીરના જંગલમાં હું સિંહનો શિકાર કરવા ગયો, ત્યાં સિંહણ મને મળી અને એણે મારા જેવા સિંહનો શિકાર કરી લીધો. હા, ગીરના જંગલમાંથી મળી. હા છે, સેણ જેવી જ છે, મને તો 10-12 નખોરિયા ભર્યા. નખ મારે? હા, નહીં થયું એવું ને બલ્લુ કાકા કે મેં એને પટાવવાની બહુ કોશિશ કરી, બહુ કોશિશ કરી, પણ એ પટતી જ નહોતી. હું એને પકડવા જાઉં તો આમ ભાગે, આમ પકડવા જાઉં તો તેમ ભાગે. તારે એને પકડવા માટે દોડવું પડે? હા, પણ છેવટે મેં એને પકડી. પકડી? બલ્લુ કાકા, હું જીત્યો. પછી તો મારી સાથે એટલી બધી હળીમળી ગઈ, એટલી બધી હળીમળી ગઈ કે શું વાત કરું. સંભાળીને મેં મારા હાથમાં એને ઉંચકીને લઈ લીધી, પછી ખૂબ પ્રેમ કર્યું, વાલથી મેં એને પંપાળી. ત્યારે સમજી ગઈ કે એનું કંઈ જ ચાલવાનું નથી. શું? હા, તે મારી ચંપાને પકડી જી, પંપાળી જી, વાલ કરીને ગેરેજમાં રાખી. હા, શું કરું, મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો, હું મજબૂર હતો. એણે જો આવું વર્તન ન કર્યો હોત, બળજબરી ન કર્યો હોત, તો મારે આવું બધું ન કરવું પડત. હા, પછી તો તમને શું કહું, એટલી બધી હળી મળી ગઈ કે છેવટે જ્યારે હું હમણાં આવ્યો ત્યારે એને કિસ કરીને આવ્યો. કિસ? હા, ચંપાને કિસ કરી? હા, માનવું જ નહીં ને? માનવું જ પડશે, તમારે માનવું જ પડશે બલ્લુ કાકા. યસ, જો બલ્લુ કાકા, એક વાત તમને હું કહી દઉં કે હું ભૂલકડો હોઈશ પણ ખોટા બોલો તો નથી જ. જો મારી જોડે સીધી રીતે વર્તી હોત તો મારે એના પર બળજબરી ન કરવી પડી હોત. હું લાચાર હતો, મજબૂર હતો, એટલે શું થાય. છેવટે છેવટે જ્યારે હું આવ્યો ત્યારે પછી બેને કિસ કરી, મારી પત્નીને તો કિસ કરી. તમારી પત્ની? ના, મેં તો ચંપાને કિસ કરી. અરે ગાંડા, ચંપા જ મારી પત્ની છે. હા,
તારી પત્ની? અરે ના મલ્લુ કાકા, મેં તો ચંપાને કિસ કરી. અરે ગાંડા, ચંપા જ મારી પત્ની છે. હા શું? ચંપા તમારી પત્ની છે? કેવી રીતે બને? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હું તો મારી જ નથી શકતો, અશક્ય છે. મલ્લુ કાકા, કમાલ કરો છો. તમને તમને બીજું કોઈ ના મળ્યું કે તમે કૂતરી સાથે લગ્ન કર્યા? ખબરદાર, જો મારી પત્નીને કૂતરી કહે છે તો હમણાં જ ગોળી દઈ દઈશ. તો પછી તમે જ મને કહો કે હું એને શું કહું. કાકી, આપણા ભદ્ર સમાજમાં કાકાની પત્નીને કાકી કહેવાય. અને ક્યાં છે? ગેરેજમાં. અરે આટલો સારો બગલો મૂકીને તેને ગેરેજમાં મૂકી છે? શટ અપ ઇડિયટ, બાજો, નોનસેન્સ. કાકી કાકી કાકી, યુ 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 કાકી. ઇડિયટ, તું આવી રીતે કાકી 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 કરીને પ્રેમથી એને બોલાવશે ને, તો પછી મારે તને કાકો કેવો પડશે? આ તારા બલ્લુ કાકા ચક્રમ છે? ના, બળવંત છે. અરે એમ નહીં યાર, તો એમનો એકાદ સ્ક્રુ ઢીલો છે. આજે મને શર્મીની વાત સાચી લાગે છે. એ મને કહેતી હતી કે એના નીરુમાસી એને એમ કહેતા હતા કે બલ્લુ કાકોનો એક સ્ક્રુ ઢીલો છે. અરે જિંદગીમાં બીજું કોઈને મળ્યું તો કૂતરી સાથે લગ્ન કરે, ગમે તેટલી સારી પેડિગ્રીની હોય, ગમે તેટલી સારી જાતની હોય, પણ આવું તો કરાય? હા, અને પછી ભલે ને બૈરા કરતા આની પાછળ વધારે ખર્ચો કરવો પડે, પણ આખરે તો કૂતરીને યાર. કમાલ છે તારા કાકા યાર. એક વાત તને કહું, આટલા વર્ષો અમને લગ્ન નથી કર્યા ને, એટલે મને લાગે છે મને મગજ પર અસર થઈ ગઈ છે. આપણે કાકાને મદદ કરવી જોઈએ યાર. ઇઝ અ જેન્ટલમેન, આમ તો બહુ સારો માણસ છે. આપણે બલ્લુ કાકા માટે એક બહુ સરસ છોકરી શોધી કાઢીએ. વોટ? યસ. અત્યાર સુધી ભત્રીજા માટે છોકરી શોધતો હતો, અને હવે કાકા માટે છોકરી શોધવાની? યસ, વાય નોટ. મરી જા. એ તારા કાકાને કે ને એક દિવસ એની બંદૂક છે ને મને ભાડા પર આપે, મારે આને ભડાકે દઈ દેવી છે યાર. શું કરવાનું છે? ચાલ છુપાઈ જાય યાર. અરે ત્યાં નહીં યાર, ત્યાં તો તારા કાકા છે. હા હા, અહીંયા ચાલ, અહીંયા ચાલ, ચાલ ચાલ ચાલ, ભાગ ભાગ. એ આની પાછળ, આની પાછળ છુપાઈ જા, જલ્દી જલ્દી છુપાઈ જા, છુપાઈ જા. આપણને બુદ્ધુ સમજનાર ને આપણે બોલતી બંધ કરવી જ પડશે. લે ચાલ. બેભાન થઈ ગઈ, હું એને ભાનમાં લાવવાની દવા લઈને આવું છું. અને એ ભાભી, તું ભાભી છે ને એટલે તારા ભરોસે મૂકીને જાઉં છું, બાકી પુરુષ જાત નો મને જરાય ભરોસો નથી. હા હે ભગવાન, આ પરાગ શેઠે તો મને બાલચંદ્ર ભીમાણીમાંથી ભાભી બનાવી નાખ્યો, નરમાંથી નારી બનાવી નાખ્યો, મારી આખી જાત બદલાવી નાખી. પરાગ શેઠ, ઓહો પરાગ શેઠ. કાકી તમે આવી ગયા. અરે સમયસર તો તમે આવી ગયા મિસ્ટર શેઠ. હવે તમે તમારા પત્નીને બોલાવો, આના ઉપર સહી લઉં એટલે હું છૂટું. યસ, બોલો પતિ. સપના, એ સપના, સપના ઉઠું, જલ્દી ઉઠ, ભાનમાં આવી જાવ, ભાનમાં આવી જાવ તો એક વખત ડોક્યુમેન્ટ પર સહી કરી લે, પછી તારે બેભાન થવું તો બેભાન થઈ જશે. એક મિનિટ મિસ્ટર શેઠ, એમને ઊંઘવા દો, એમને બેભાને જ રહેવા દો. એ ભાનમાં આવી જશે તો પાછું હું બેભાન થઈ જઈશ. અરે પણ એ ભાનમાં નહીં આવે તો મારી પત્નીને હાજર નહીં કરી શકું હું. અરે જો, હવે થોડો જ સમય બાકી, મને ખબર છે. બસ તમે તમારા પત્નીને હાજર કરો, આપ ઘડી, હમણાં જ, નહીં તો આ તમારી મિલકત છે ને બધી ધર્માદામાં જશે. નો ધર્માદા, નો ધર્માદા, મારી પત્ની છે. આ છે મારી મિસ્ટ્રેસ, મારી મિસ્ટેક, મારી મિસિસ. સમજી ગયો મિસ્ટર શેઠ. હવે તમારા ખરેખર સાચા પત્ની કોણ છે એ મને કહો. અરે મેં કહ્યું ને કે હું જ આમની પત્ની છું, કાયદેસરની પત્ની. ના, હું શું? હું છું, હું છું, હું છું, અને હું પણ છું. હવે તમે મને એ કહો કે તમારે એકંદરે પત્નીઓ કેટલી છે? હજી બે છે, એક ગેરેજમાં છે ને, બીજી આવતી હશે. એટલે તમે ગેરેજ વાળા કે હમણાં આવ્યા એ કપડા વાળા? હે રામ, મારી સાડી પહેરી, નીકળ, અંદર જા, બદલ મારી સાડી, ચાલ જા, હટો તમે, જા. નો 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 મિસ્ટર શેઠ, કેટલી પત્નીઓ છે તમને? હવે મારે સત્ય જાણીને જ રહેવું પડશે. I want the truth, nothing but the truth, નહીં તો પછી હું પોલીસને બોલાવીશ. ના, તો કોઈ પોલીસમાં કહું. અને ખબરદાર, હવે કોઈ એક અક્ષર પણ બોલીશો તો બધાને ગોળી દઈ દઈશ. હા હા. અને પરાગ સાંભળી લે, મારી ચંપા કૂતરી નથી. મને ખબર છે તમારી ચંપા કૂતરી નથી, પણ તમે કૂતરી સાથે લગ્ન કર્યા છે. મારી પત્ની ચંપા છે, અને અત્યારે હોટલ હયાત રૂમ નંબર 303 માં છે. એ જ તો તમારો ગોટાળો થાય છે. એ તો વિજય પેલા લગ્ન સંસ્થામાંથી બોલાવેલા બેન છે. અમારે કોઈ બીજા સગા સંબંધીઓનો કોઈ સંબંધ નથી, એ તો પ્રોફેશનલ નામ રિલેશન કહેવાય એટલું. પણ છતાં તમને જો ગમતી હોય તો તમારે મને માગવું નાખવું. મારી પત્ની ચંપા છે, અને વિજય જ્યારે એને બોલાવવા સમજાવવા ત્યાં આવ્યો હતો ત્યારે હું ત્યાં જ હતો.
તારી મુશ્કેલી જાણીને મેં જ ચંપાને અહીંયા ફોન કરવાનું કહ્યું તારી પત્નીનો દેખાવ કરવા માટે. તને મારો SMS નતો મળ્યો? હા, તમારો SMS મને મળી ગયો તો સેન્ડિંગ ચંપા વાળો. હા તો હું પણ તને એ જ કહેવા માંગુ છું કે ચંપા જ મારી પત્ની છે. જો આ રે, અમે બંને ગીરના જંગલમાં મળ્યા, પ્રેમમાં પડ્યા, લગ્ન કર્યા, પણ ત્યાં અચાનક જ એક ખૂબ અગત્યનું કામ મને આવી પડ્યું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મને અર્જન્ટ બોલાવ્યો એટલે હું ત્યાં ગયો અને મારી પ્રાણ પ્યારી ચંપાને અહીંયા મોકલી. એટલે હા, આ છે ચંપા કાકી, એટલે તમારા પત્ની જ હમણાં હોટલ હયાતમાં તમે મળવા ગયા હતા, વિજય જેમણે મળવા ગયો હતો તે. ઓ માય ગોડ, અને તમે અહીંયા પહેલાં આવ્યા હતા તે મારા કાકી છે. તો પછી ત્યાં ગાર્ડનમાં ગળામાં એક પટ્ટો બાંધ્યો છે અને પટ્ટા ઉપર મોટા અક્ષરે ચંપા લખ્યું છે, એ કોના કાકી છે? શટ અપ, લવારો બંધ કર તારો. અને આ કોણ છે? હું ભાભી. આહા ભાભી, બચી ગયા. હું સ્ત્રીઓ પર ગોળી નથી છોડતો. હા, અને આ શું? એક સ્ત્રી થઈને પુરુષના કપડાં પહેરતા તમને શરમ નથી આવતી? અને પરાગ, તારો પેલો હરામખોર હજામ સોલિસિટર ક્યાં છે? હરામખોર હજામ સોલિસિટર આ જ છે. હું છું ભાલચંદ્ર ભદ્રકાંત, ભદ્રેશકુમાર ભદ્રાયુ, વકીલત ભીમાણી ઉર્ફે ભાભી. આ તો કેટલા સોલિસિટર છે? એ તો એના બાપુજીને ખબર. એમાં એમ થયું છે ને કે તમારા બાળક હોય છે ને, તમારા ચંદ્ર બાળક હોય. અરે બબુચક, ફોન થાય તારી, મારી તો બેન થાય. હા, એવું ગુજરી ગયા છે, ખબર છે. હા, એમનો સ્વર્ગવાસ થઈ ગયો છે, એ પણ ખબર છે. એમની વસિયતના એકમાત્ર વારસ તરીકે એવું મિસ્ટર શેઠને નિમતા ગયા છે. એ નહોતી ખબર. મક્ખી ચૂસ, કંજૂસ, કેવી હતી મારી બેન? જાનવર. એટલે તમારા જાનવરોના નામે પણ 50 લાખ રૂપિયા મુકતા ગયા છે. કેટલી સારી હતી મારી બેન. ચલો ચલો, તમે બંને હવે સહી કરી લો અને થઈ જાઓ કરોડપતિ. હા નહીં 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 બલ્લુ કાકા, તમે કેમ સમજતા નથી? શર્મી વગર હું કેવી રીતે કરી શકું? ડોક્યુમેન્ટ પર મારે ખોટી સિગ્નેચર કરીને બધી મિલકત પચાવી નથી પાડવી. અત્યાર સુધી તો અકલ નો આંધળો હતો, હવે લાગે છે તને આંખે પણ દેખાતું નથી. આ કોણ છે? આહા, તમે પણ થાપ ખાઈ ગયા કે નહીં? આ તો શર્મિલી જોડિયા બેન સપના છે, સપના. સમજા, શું કરો છો તમે? તમે મને નથી ઓળખતા. અચ્છા, તમને મારા મોઢા પર તલ દેખાય છે? ના, તલ તો નથી દેખાતો. એ મારી પતિને તલ છે કે નથી? એ તલ વગરની છે કે તલમિલાની છે? તમે ભૂલી ગયા, તમારામાં અક્કલ નથી ને મારા મોઢા પર તલ નથી. કરેક્ટ. હવે મને યાદ આવ્યું, તારા મોઢા પર તલ નથી ને મારા મક્કલ નથી. ઓ માય ગોડ, એટલે તું મારી શર્મી? જી. ઓહો, તું પાછી આવી ગઈ? પણ તું તો નિરુમાસી સાથે ગઈ હતી ને. અરે શર્મી બેટા, શર્મી, અરે બેગ આમ પેક કરાતી હશે બેટા, દવા મોબાઈલ બધું બેગ ને તળિયે મુકાતું હશે. તને ભાનમાં લાવવાની દવા શોધતા શોધતા તો હું બે વાર બેભાન થઈ ગઈ. અલે અલે, તારો મોબાઈલ, આ 20 મિસ કોલ છે અને કરોડો SMS. અરે મોબાઈલ છે બેગ ના તળિયે મુકાતો હશે. તને બેગ પેક કરતા પણ નથી આવડતું. બેગ પેક તો તમે કરી હતી માસી. વેવાણ, મારી દીકરીને નાકનો ઠપકો ના આપો. બેગ તો તમે પેક કરી હતી ને. મોબાઈલ બેગમાં ઉપર મૂકવો જોઈએ અને તળિયામાં તો તમારે રહેવું જોઈએ. હા, હવે માથાકૂટ મૂકો, તમે બંને સહી કરો ને થઈ જાઓ કરોડપતિ. યસ. લાવો ડોક્યુમેન્ટ્સ, લાવો ડોક્યુમેન્ટ્સ જલ્દી. સહી સિક્કા કરી. એક મિનિટ, હું કેવી રીતે માની લઉં કે આ જ મિસિસ શેઠ છે? હું કહું છું ને એટલે. તમે કોણ? હું બળવંતરાય લલ્લુભાઈ શેઠ, જેપી. જેપી એટલે કે જસ્ટિસ ઓફ પીસ અને હાથમાં બંદૂક. હવે જલ્દીથી તારું કામ પતા હશે કે તને પતા દો. હા ચાલ કાકા. યસ. હેલો મિસ્ટર શેઠ, પ્લીઝ સાઈન કરો. સિગ્નેચર આપણે. ઓ માય ગોડ, કરોડપતિ. પરાગ ડાર્લિંગ હું આવી ગઈ છું.